तो कोरोना अंगे पीएम आजे करशे मंथन, 8 राज्योना सीएम साथे वीडियो कॉन्फरन्स थी चर्चा करशे अने आ बैठक में सीएम रूपाणी गुजरातनी स्थितिनो ताग पण वडाप्रधानने आपशे। आपने जणाई दईए कि ताजेतरमां ज जे प्रमाणे सुप्रीम कोर्टे पण राज्य सरकारनी केटलीक झाटकणी काढी हती ते बाद पीएम पण गुजरात सहित अन्य 8 राज्योना सीएम साथे आ वीडियो कॉन्फरन्स थी बैठक करवा जई रह्या छे, मंथन करवा जई रह्या छे। साथे एमां संभावनाओ ए पण छे के जे वेक्सिन छे एना अंगेनी पण विगते चर्चा अहीं थई शके तेम छे। तो आज आ वीडियो कॉन्फरन्सनी बैठक थवानी छे जे खासी महत्वनी रहेशे, जे राज्योनी अंदर कोरोनानो केर वधी रह्यो छे एना माटे। तो वडोदरामां रात्रि कर्फ्यूना तीजा दिवसे पोलीसे सघन कामगीरी हाथ धरी हती। शहेरना दांडिया बजार अने अकोटा ब्रिज पर पोलीसे कर्फ्यूनुं पालन कराव्युं हतुं। अत्यार सुधी जाहेरनामा भंगना 10 जेटला केस पोलीसे नोंध्या छे। હાલમાં જે લોકો થોડી મિનિટોના કારણે કોઈ જગ્યાએ અટવાઈ ગયા છે અને કોઈ નેસેસરી રીઝન્સથી બહાર નીકળ્યા છે, એ લોકોને એમની ડિટેલ્સ ચેક કરીને જવા દેવામાં આવે છે। આમ છતાં અનનેસેસરી રીઝન હશે અથવા તો કારણ વગર ફરતા દેખાશે, પોલીસ ગુનો દાખલ કરે જ છે અને આજે પણ કરશે। તો છોટાઉદેપુરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે હવે જિલ્લા પ્રશાસને જાહેર સ્થળો ઉપર બૂથ ઊભા કરી વધુમાં વધુ પરીક્ષણ થાય તેવા પ્રયાસ શરૂ કર્યા છે। શહેરની મુખ્ય બજારો, બોડેલી સેવા સદન અને નસવાડી એપીએમસી ખાતે કોવિડ પરીક્ષણ બૂથ ઊભા કરવામાં આવ્યા છે। ટેસ્ટિંગ બૂથ સવારથી જ મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચી રહ્યા છે। જિલ્લામાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં 667 કેસ નોંધાયા છે, જે પૈકી 611 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લામાં 3 ડોમ એટલે જાહેર સ્થળોએ લોકોને સુવિધા ઉપલબ્ધ થાય એના માટે છોટાઉદેપુર, બોડેલી અને નસવાડી ખાતે ડોમ ઊભા કરીને ત્યાં જ ટેસ્ટ થાય અને ત્યાં જ રિપોર્ટ મળી જાય એવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। તો એક તરફ અમદાવાદમાં કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એએમસી સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આલ્ફા વન મોલ સામેની શોપ શીલ ચાય દોસ્તી નામના શોપને સીલ કરવામાં આવી છે। અહીંયા મર્યાદા કરતાં 2 ગણા લોકો વધારે બેઠા હતા, જેના પગલે આ દુકાન છે એને સીલ કરી દેવામાં આવી છે। હવે આ તબક્કે જે પ્રમાણે કોરોનાનો કેર વધી રહ્યો છે અમદાવાદની અંદર, તો એને ધ્યાનમાં રાખતા હવે તંત્ર પણ અહીંયા સજાગ બન્યું છે અને અલગ અલગ દુકાનોની અંદર અને વિસ્તારોની અંદર તેમની ટીમ ફરી રહી છે અને જ્યાં જ્યાં પરિસ્થિતિ એવી દેખાઈ રહી છે કે જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે ત્યાં આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। અત્યારે આ ચાય દોસ્તી નામની શોપ જે છે એને સીલ કરવામાં આવી છે। તો દિવાળી